અધિકારીઓ અત્યારે અહીંયા રેસકોર્સ મેદાન ખાતે આવ્યા છે, તો આપણે બાઇક આપણે કોઈ જાય ખબર પડે મોટી ટાંકી ચોક એના ઉતરી ગયું છે. મારા દ્વારા આચારસંહિતાનું વાયોલેશન તો થયું, તો તમે ઇન્ફોર્મ કર્યું કે આ લોકો ભાજપ વાળાએ
આવી રીતે કર્યું પાછું આખા રાજકોટમાં આ પરિસ્થિતિ છે. અને આ તો તમારે પ્રોએક્ટિવ કામ કરવાનું છે, અમારે કરવાનું છે. નાગરિક તરીકે અમે કરીએ છીએ, તમને સપોર્ટ નથી મળતો. ઓલી ઓફિસમાં જાઓ, ઓલી ઓફિસમાં જાઓ, ઓલી ઓફિસમાં જાઓ. સાડા નવ થી અમે બધી ઓફિસોમાં તમારી કમ્પ્લેન કરીએ છીએ, જવાબ નથી દેતા. સરકારી બદલાવી બોર્ડ ઉતારવા માટે, ચડાવવા માટે સ્ટાફ છે, પાછું ભાજપ માટે સ્ટાફ છે, ભાજપને બોર્ડ ચડી જાય, ઉતારવા માટે સ્ટાફ નથી. વહીવટી તંત્ર પાસે ગજબ સિસ્ટમ છે. જય માતાજી. હું ધર્મવીરસિંહ ગોહિલ, ગોહિલવા રાજપૂત સમાજના ઉપપ્રમુખ છું. ભાઈ કૃષ્ણદેવસિંહ સરવૈયા કરણી સેનાના પ્રમુખ છે. અમે આજે એક સંયુક્ત કાર્યક્રમ આપ્યો છે અહીંયા ભાવનગર ગરાસિયા બોર્ડિંગે, જે અમારા સમાજની પ્રાઇવેટ સંપત્તિ છે અને અમારી સંસ્થા છે. અમે આજે ભગવાન શ્રી રામને રામનવમીના દિવસે આજે અમે પ્રાર્થના કરી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાને અને ભાજપના શીર્ષ નેતૃત્વને ભગવાન વિવેક બુદ્ધિ આપે અને સદબુદ્ધિ આપે કે તાત્કાલિક આ પ્રશ્નનું ઉકેલ અને નિવારણ લાવે. ભગવાન શ્રી રામના વંશજ એવા કદાચ સીધી લીટીના વારસદારો અમે છીએ, ક્ષત્રિય. એટલે ભગવાન શ્રી રામના વંશજને આજે તકલીફ થઈ છે. એટલે આજ જો ભગવાન શ્રી રામનવમીને દિવસે ભગવાન શ્રી રામને અને આ ભાજપના નેતૃત્વને કે જેના નામે તમે સતત વોટ માગો છો અને સતત જે એક જ વાત માત્ર ભગવાન શ્રી રામના ચલાવો છો, ત્યારે અમે એ વાત કહેવા આવ્યા છીએ કે આજે ભગવાન શ્રી રામના વંશજોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી છે, તો અમારે આ પ્રશ્નનું નિરાકરણ જોઈએ છે. અને એ માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને એક મહાઆરતીનો કાર્યક્રમ હતો અને અહીંયા આયોજન હતું. આ આયોજન અમારી સંસ્થામાં હતું, પણ છતાંય ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે અહીંયા કાર્યક્રમ કરો તો પણ મંજૂરી લેવાની. તો અમે અહીંયાથી બે હાથ જોડીને કહેવા માગીએ છીએ કે આ સંસ્થા આ સમાજની છે, આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને અહીંયા અમારે આ કાર્યક્રમો છે એ થતા રહેશે. એટલે આપ સૌ એમાં સહયોગ આપજો, અમે તંત્રને સહયોગ આપશું. બસ આ વાત છે. બાપુ શું કહેશો, કઈ પ્રકારે અહીંયા આજે બેનરમાં આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? મારા દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ આચારસંહિતા સંબંધે સેક્શન 127 એ હેઠળ ફરિયાદ કરવામાં આવી કે જેમાં પોસ્ટર અને બેનર કે જેમાં સર્ટેન વિગતો દર્શાવવી ફરજિયાત છે, એ વિગતો દર્શાવેલી ન હોવાથી મારા દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદનું સ્ટેટસ જે ડિપાર્ટમેન્ટ છે એના તરફથી આવ્યું, ફરિયાદ સાચી છે. અને આ ફરિયાદ સાચી છે એટલા માટે જે હોર્ડિંગ બેનર ઉતારવા માટેની કામગીરી અમે RMCને સોંપેલી છે, એટલે એ કામગીરી RMC કરશે. પણ જોગાનું જોગ એવું છે કે કોર્પોરેશને બોર્ડ ઉતારવાની બદલે સ્ટીલ હજી પણ બોર્ડ ઉતાર્યા નથી. અને એનાથી વિશેષ વહીવટીતંત્ર ગર્ભિત રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતો હોય એમ જે બોર્ડ ઉતાર્યા એની સામે નવા બોર્ડ તાત્કાલિક અત્યારે લગાડી દેવામાં આવેલ છે. એટલે કે જે હકીકત માત્ર હું અને વહીવટીતંત્ર જે મોબાઈલ એપ્લિકેશનમાં જાણતું હતું, એ ભાજપ કાર્યાલયે કેમ પહોંચ્યું એ પણ એક તપાસનો વિષય છે. એટલે આદર્શ આચારસંહિતા રાજકોટમાં હું માનું છું કે લાગુ પડતી નથી. અને આ હોર્ડિંગ એવી જગ્યાએ લાગેલું છે કે જે રાજકોટના તમામે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે નિયમિત અહીંથી અવર જવર કરતા હોય છે તેમની ધ્યાને આજ દિન સુધી શું કામ ન આવ્યું એ પણ મારો એક પ્રશ્ન છે. બીજું કે આ કામ પ્રોએક્ટિવ વહીવટીય તંત્ર કરવાનું છે, નહીં કે નાગરિક તરીકે મેં મારી ફરજ મારું ઉત્તરદાયિત્વ નિભાવ્યું, પણ જે વહીવટીતંત્ર એની ફરજના ભાગરૂપે આચારસંહિતાના ભંગના જે કામગીરી કરવાની છે એમાં એ લોકો કૂણા પડતા હોય અથવા તો એના ઉપર પ્રેશર હોય એવું મને લાગી રહ્યું છે. ઓકે, બીજો પ્રશ્ન પૂછવાની જરૂર ઉતારે કે કંઈ એવું હોય ને તો મને